હેલો ડી સ્ટુડન્ટ્સ આઈ હાર્ટલી વેલકમ યુ ટુ માઇ યુટ્યુબ ચેનલ ડૉક્ટર ખ્યાતી વાઢર સ્ટુડન્ટ્સ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢનો બી એ સેમેસ્ટર સિક્સ કમ્પલસરી ઇંગ્લિશની અંદર એક ક્વેશ્ચનર ટોપિક આવે છે ક્વેશ્ચનર શું છે એમાં તમને એકેડેમિક કે સોશિયલ ટોપિક્સ ઉપર તમારે ક્વેશ્ચનર બનાવવાની આપશે તો તમારું એ દસ માર્કનું રહેશે તમને બે ક્વેશ્ચનર પૂછાયેલા હશે અને એ બે સૂચનામાંથી તમારે કોઈપણ એક ટોપિક સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા તમને યુનિવર્સિટી ઓલરેડી ચૌદ ક્વેશ્ચનરનું લિસ્ટ આપેલું છે તો આ જે લિસ્ટ આપેલું છે એમાંથી તમને કોઈપણ બે પૂછાશે અને એ બેમાંથી તમારે પણ એક ઉપર ક્વેશ્ચનર બનાવવાનું રહેશે તો અહીંયા ચૌદનું લિસ્ટ આપેલું છે તો એમાંથી આપણે આજે ફર્સ્ટ ક્વેશ્ચનર ડિસ્કસ કરવાના છે તો આ ચૌદ ટોપિકમાંથી બે ટોપિક ઉપર ઓલરેડી મેં ક્વેશ્ચનર બનાવી દીધી છે તો એનો વિડીયો પણ બી સેમેસ્ટર સિક્સ કમ્પલસરી ઇંગ્લિશનું ફોલ્ડર છે પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જશો એટલે તમને મળી જશે આ જે અત્યારે આપણે ફર્સ્ટ લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ એ ટોપિક પર ક્વેશ્ચનર ડિસ્કસ કરવાના છે આ જે પીડીએફ જેનની લિંક છે મેં વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો બીજું કે વિદ્યાર્થીઓ મેં મારી વોટ્સઅપ ચેનલ ક્રિએટ કરી છે તો તમે મારી સાથે કનેક્ટેડ રહેવા માંગતા હોય અને ડેઈલી અપડેટ્સ લેવા માગતા હોય યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જે પણ વસ્તુ હું શેર કરું છું અથવા તો જોબ પ્લેસમેન્ટને લગતું ઇન્ટરવ્યૂઝને લગતું અથવા તો કોઈપણ જે પણ અપડેટ્સ તમને ઝડપથી તમને તમારા સુધી પહોંચે એવું તમે ઈચ્છતા હોય તો તમે મારી વોટ્સઅપ ચેનલને પણ ફોલો કરી શકો છો તો ચલો હવે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ તો અત્યારે તમને લોકોને જે ચૌદ ટોપિક આપેલા છે એમાંથી ફર્સ્ટ જે લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ એ ટોપિક પર આપણે ક્વેશ્ચનર કઈ રીતે બનાવવાનું છે એ જોઈએ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારે ક્વેશ્ચનર લખવાનું રહેશે લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ કોલેજની હોસ્ટેલમાં રહેતા જે સ્ટુડન્ટ્સની જે કન્ડિશન્સ કેવી હોય છે અથવા તો ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે કેવી ફેસિલિટીઝ મળે છે તો આવું આપણે વિદ્યાર્થીઓ પાસે એક ફીડબેક ફોર્મ ભરાવાનું હોય છે તો એને ક્વેશ્ચનર કહેવાય છે ક્વેશ્ચનરમાં માત્ર તમારે ક્વેશ્ચન્સ લખવાના છે કોઈ આન્સર લખવાના નથી તમારા કોઈપણ બોક્સની અંદર કે કોઈપણ બ્લેન્ક આપણે ખાલી જગ્યા કરીએ ત્યાં કોઈ આન્સર લખવાના થશે નહીં તો આ ખાસ યાદ રાખજો ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચનર ક્લાસમાં સમજાવ્યું હોય અથવા તો કોટિલિયામાં વાંચ્યું હોય તે લોકોને એવું લાગે છે કે આ તો ખાલી પ્રશ્ન લેખા છે તો અંદર આપણે આન્સર પણ લખી દઈએ બટ ક્વેશ્ચનોનું મિનિંગ જ એ છે કે તમારે પ્રશ્નાવલી તૈયાર કરવાની છે તેમાં કોઈ આન્સર લખવાના નથી અને આ ટોપિક મેં તમને અહીંયા સમજાયું છે આ રીતે જ તમારે એક્ઝામમાં લખવાનું થશે તો તમારે આન્સર મેં એ રીતે લખવાનું છે એઝ પાર્ટ ઓફ અવર રિસર્ચ ઓન ઇમ્પ્રુવિંગ લિવિંગ કન્ડિશન્સ ઇન ધ કોલેજ હોસ્ટેલ વી વુડ લાઈક ટુ ગેધર યોર ફીડબેક પ્લીઝ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ ઓનેસ્ટલી થેન્ક યુ ફોર યોર કો ઓપરેશન હવે આ રીતના તમારે બે લાઇનનો આવો પેરેગ્રાફ તમારે દરેક જગ્યાએ લખવાનો થશે અહીંયા મેં જે અંડરલાઇન કરી છે લિવિંગ કન્ડિશન્સ ઇથ ધ કોલેજ હોસ્ટેલ્સ એ જો તમને આ ક્વેશ્ચનર પૂછાય તો તમારે અહીંયા આ લખવાનું છે બાકી તમને બીજા ટોપિક પર ક્વેશ્ચનર પૂછાય તો તમારે અંડરલાઈન કરીને એ જે વચ્ચેનું જે અંડરલાઈન કરેલો જે ત્રણ ચાર શબ્દો છે એ ચેન્જ કરવાના રહેશે ફર્સ્ટ પેરેગ્રાફ દરેક પ્રકારની ક્વેશ્ચનરમાં કોમન રહેશે તો લિવિંગ કન્ડિશન્સ હોસ્ટેલની અંદર કેવી હોય છે એના પર રિસર્ચ કરવા માટે અમારે તમારો ફીડબેક જોઈએ છે તો તમે પ્રામાણિકતાથી નીચેના પ્રશ્નોના આન્સર આપજો અને થેન્ક યુ ફોર યોર કો તમે જે રીતે અમને કો કરો છો એના માટે તમારો આભાર આ રીતના તમારે બેથી ત્રણ લાઇન ઇન્ટ્રોડક્શનમાં આગળ લખવાની રહેશે ત્યાર પછી તમારે બે સૂચના આપવાની રહેશે આ બે સૂચના પણ દરેક પ્રકારની ક્વેશ્ચનમાં કોમન રહેશે ટિક ધ રિસ્પોન્સ ઇઝ એપ્લિકેબલ ટુ યુ આપણે બીજાને ફોર્મ ભરાવાનું છે એટલે કહેવાનું છે કે તમને જ્યાં જ્યાં જે વસ્તુ યોગ્ય લાગે ને તમારે માર્ક કરવાનું છે પણ આપણે એમને કહેવાનું છે એટલે આપણે ખાલી લખવાનું છે આપણે ખાલી ફોર્મ ભરાવાનું છે આપણે ભરવાનું નથી નેક્સ્ટ સૂચના આપી છે ઇન્ફોર્મેશન રિસિવડ હિયર વિલ બી ટ્રીટેડ એઝ ટિકલી એન્ડ કોન્ફિડેન્શિયલ એન્ડ યુઝડ ઓનલી ફોર સ્ટડી અહીંયા તમને જે માહિતી આપવામાં આવી છે એ કોન્ફિડેન્શિયલ રહેશે અમે બીજાને શેર નહીં કરીએ અને માત્ર એક સ્ટડી પૂરતું મર્યાદિત છે તો આ આ જે ફર્સ્ટ પેરેગ્રાફ અને આ ફર્સ્ટ અને સેકન્ડ લાઇન આજે અંડરલાઇનની ઉપરનું જેટલું પણ છે એ બધું જ કોમન રહેશે દરેક પ્રકારની ક્વેશ્ચનરમાં હવે આપણે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ તો તમારે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી છે એ લોકોને ત્યાં કેવી કન્ડિશન છે કેવી ફેસિલિટી મળે છે સારી ફેસિલિટી છે અથવા તો એ લોકો અગવડતા ભોગવે છે મુશ્કેલીઓ ભોગવે છે એ એ સ્ટડી માટે આપણે ક્વેશ્ચનરી બનાવવાની છે એક લિસ્ટ બનાવવાનું છે દસ માર્કનું છે એટલે તમે મેક્સિમમ વીસેક જેટલા ક્વેશ્ચન અને મિનિમમ તમારે દસથી પંદર જેટલા ક્વેશ્ચનનું ક્વેશ્ચનર બનાવવાનું રહેશે તો ક્વેશ્ચન જોઈ લઈએ છીએ એમાંથી અમુક ક્વેશ્ચન ચાર પાંચ તો કોમન જ રહેશે જેમ કે નામ એડ્રેસ જેન્ડર મેરિટલ સ્ટેટસ ક્વોલિફિકેશન એ બધું તો ચલો આ રીતે સ્ટાર્ટ કરવાનું છે ક્વેશ્ચન નંબર નેમ મિસ્ટર મિસ કે મિસિસ જે વ્યક્તિ મેરિડ કે અનમેરિડ મેલ પર્સન છે મિસ્ટરમાં ટીક કરશે જે લોકો અનમેરિડ છે એ લોકો મિસમાં ટીક કરશે અને જે મેરિડ વુમન છે એ મિસીસમાં ટીક કરશે તો અહીંયા એ લોકો ટીક કરશે અને સામેનું નામ લખશે પણ આપણે કોઈ નામ લખવાનું નથી આપણે ખાલી આ બોક્સ અને ખાલી જગ્યા છોડીને આપ ફોર્મ બનાવવાનું છે નેક્સ્ટ આવે છે ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ઓક્યુપેશન પિતાનું અથવા તો ગાર્ડિયન એટલે કે જેના પેરેન્ટ્સ નથી કદાચ કોઈ એના મામાના ઘરે કાકાના ઘરે માસીના ઘરે રહીને ભણે છે અથવા તો કોઈ એનું ધ્યાન રાખે છે કોઈ એને ભણાવે છે તો એનો વ્યવસાય શું છે તો ફાધર્સ ઓર ગાર્ડિયન્સ ઓક્યુપેશન આ સેકન્ડ ક્વેશ્ચન થશે આપણે માત્ર ક્વેશ્ચન જ બનાવવાના છે હજી પણ ક્લિયર કરી દઉં છું કે કોઈએ એક્ઝામમાં આન્સર લખવાના નથી આ રીતે ખાલી ક્વેશ્ચન બનાવીને છોડી દેવાનું છે ત્યાર પછી હવે છે યોર એજ એટલે કે જે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહે છે એની એજ શું છે જે પણ વ્યક્તિ ભરશે પોતે લખશે આપણે અત્યારે ખાલી બ્લેન્ક છોડવાનું છે ફોર્થ જે જેન્ડર મેલ કે ફિમેલ તો આ રીતે બોક્સ બનાવી દેવાના છે જે મેલ પર્સન હશે તો એ મેલમાં ટીક કરશે ફિમેલ હશે એ ફિમેલમાં ટીક કરશે ત્યાર પછી જે ક્વોલિફિકેશન ક્વોલિફિકેશનમાં ડિગ્રી ક્લાસ અને યર આ રીતે ખાલી જગ્યા કરી દેવાની છે એ લોકો શું ભણે છે કયા ક્લાસમાં છે અને કયા યરમાં છે એ ત્યાં ટીક કરી દેશે ત્યાર પછી જે હવે ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે કે જે આપણે હોસ્ટેલની ફેસિલિટી રિલેટેડ આપણે એને પૂછવાના છે હાવ વુડ યુ રેડ ધ ઓવરઓલ ક્લિનલીનેસ ઓફ ધ હોસ્ટેલ હોસ્ટેલમાં તમને ઓવરઓલ એટમોસ્ફિયર અથવા તો જે ટોયલેટ બાથરૂમ છે રૂમ છે લોબી છે ગ્રાઉન્ડ છે એ લોકો કેટલું ક્લીન રાખે છે તો એમાં તમે કેટલા રેટિંગ આપી શકો વન ટુ થ્રી ફોર ફાઇવ જો પ્રોપરલી સારું છે તો ફાઇવ પર ટીક કરશે થોડું ઓછું સારું છે તો ફોર ઉપર એ રીતે થ્રી ટુ વન જેમ જેમ ખરાબ હશે એ લોકો વન સુધી પહોંચી શકશે તો આ રીતે આપણે ખાલી છોડીને એમને આપવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે આર બાથરૂમ ફેસિલિટીઝ ઇફેક્ટિવલી મેન્ટેન એન્ડ હાઇજિનિક શું બાથરૂમની ફેસિલિટીઝ તમને મળે છે એટલે કે ટોયલેટ બાથરૂમ મળે છે એ સાફ થાય છે રેગ્યુલર ક્લીન કરવા માટે આવે છે યસ કે નો તો એમાં જો કરવા આવતા હશે તો એ યસ ટીક કરશે જો નહીં આવતા હોય તો નો પર ટીક કરશે આપણે ખાલી આ રીતે ક્વેશ્ચન બનાવી દેવાનો છે ને ત્યાર પછી ક્વેશ્ચન પૂછશું ડૂ યુ ફીલ સેફ એન્ડ સિક્યોર ઇન ધ હોસ્ટેલ પ્રેમાઇસિસ તમે હોસ્ટેલનું જે બિલ્ડિંગ છે ત્યાં સેફ અને સિક્યોર ફીલ કરો છો મીન્સ કે કોઈ પણ એવા તત્વો કોઈ છોકરાઓ કે કોઈ નથી આવતા કોઈ હેરાન નથી કરતા તમને અથવા તો કોઈ તમારું હેરેસમેન્ટ નથી કરતા કોઈ રેગિંગ નથી કરતા તમે સેફ છો તમે આનંદથી રહી શકો છો યસ કે નો આવું ક્વેશ્ચન્સ પૂછવાનો છે નેક્સ્ટ ક્વેશ્ચન આવશે આર ધેર એની પેસ્ટ ઓર ઇન્સેક્ટ પ્રોબ્લેમ ઇન યોર રૂમ ઓર કોમન એરિયાસ કોમન એરિયાસ એટલે કે જે રૂમ બધા યુઝ કરે છે જનરલી જેમ કે કિચન છે લોબી છે ગ્રાઉન્ડ છે અને પર્સનલ રૂમ એટલે કે જે તમને રૂમ પ્રોવાઈડ કર્યા છે ત્યાં કોઈ કીડી માકડ માખી કે કોઈનો ત્રાસ છે પેસ્ટ એન્ડ ઇન્સેક્ટ એટલે કે નાના નાના જીવ જંતુઓનો કોઈ ત્રાસ છે મચ્છરનો છે કે માખીનો માકડનો એવો કોઈ ત્રાસ છે તો યસ કે નો નેક્સ્ટ ક્વેશ્ચન આવશે હાઉ સેટિસફાઈડ આર યુ વિધ ધ ક્વોલિટી ઓફ ફૂડ પ્રોવાઈડેડ ઇન ધ હોસ્ટેલ મેસ હોસ્ટેલમાં તમને જે ફૂડ આપવામાં આવે છે એની ક્વૉલિટીથી તમે સંતોષ્ટ છો યસ ઓર નો નેક્સ્ટ ક્વેશ્ચન છે આર ધેર ઇન ઓફ એન્ટરટેનિંગ ફેસિલિટીઝ અવેલેબલ ફોર સ્ટુડન્ટ્સ ઇન ધ હોસ્ટેલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે આનંદ પ્રમોદ માટેની ફેસિલિટીઝ આપવામાં આવે છે મીન્સ કે ટીવી છે થિયેટર છે અથવા તો ગ્રાઉન્ડ છે રમવા માટેની ઇન્ડોર ગેમ્સ તમને રમાડે છે અથવા તો પિકનિક પર લઈ જાય છે તમને મજા આવે એવી એક્ટિવિટીઝ થાય છે યસ ઓર નો next question do you experience any noise disturbance that affect your study or sleep શું હોસ્ટેલની અંદર તમને સૂવા માટે અથવા તો અભ્યાસ કરવા માટે જે શાંતિવાળું વાતાવરણ જોઈએ તો એવી રીતે કોઈ અવાજ ડિસ્ટર્બન્સ થાય છે જેમ કે હોસ્ટેલમાં અમુક સ્ટુડન્ટ્સ હોય છે એ ડિસ્ટર્બિંગ કરતા હોય અથવા તો અમુક સ્પીકર પર ફોન પર વાતો કરતા હોય અથવા તો કોઈ સ્પીકર પર સોંગ વગાડતા હોય અથવા તો બીજા કોઈ ઝઘડાના અવાજ આવતા હોય અથવા તો સોસાયટીમાં હોસ્ટેલ હોય તો આસપાસના રોડનો વાહનનો અવાજ આવતો હોય તો આ રીતે તમને કોઈ ડિસ્ટર્બ કરે છે સ્ટડી કે સ્લીપ માટે સુવા માટે તો યસ કે નો નેક્સ્ટ ક્વેશ્ચન છે આર ધેર એની ઇસ્યુઝ વિથ ધ વોટર સપ્લાય ઓર ઇલેક્ટ્રિસિટી ઇન ધ હોસ્ટેલ હોસ્ટેલમાં પાણી સપ્લાય પ્રોપર થાય છે ઇલેક્ટ્રિસિટી તમને પ્રોપર મળે છે અને કોઈ ઇશ્યુ છે કે નહીં જો ઇશ્યુ હોય તો યશ પટ્ટીક કરશે ઇસ્યુ નથી તો નો પટીક કરશે નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ કમ્ફર્ટેબલ આર ધ બેડ્સ એન્ડ સ્ટડી ડેસ્ક ઓર ચેર્સ પ્રોવાઇડેડ તમને જે સુવાના પલંગ મેળ્યા છે અથવા તો સ્ટડી માટેનું ટેબલ મેળવ્યું છે કે ચેર મળ્યું છે શું કમ્ફર્ટેબલ છે તો બેસ્ટ ગુડ અને બેડ બેસ્ટ એટલે સૌથી સારી ગુડ એટલે થોડી સારી અને બેડ એટલે ખરાબ તો આમાંથી જે ટોપિક જે એને લાગશે એના પર ટીક કરશે તો આપણે આ રીતે ખાલી જગ્યા ખાલી બનાવી દેવાની છે નેક્સ્ટ છે આર લોન્ડ્રી ફેસિલિટીસ ઇઝીલી એક્સેસિબલ એન્ડ સેટિસ્ફેક્ટરી કે તમારા કપડાં ધોવાની અને ઇસ્ત્રી કરીને તમને આપવાની એની ફેસિલિટી શું સારી છે યસ કે નો નેક્સ્ટ છે ડુ યુ હેવ એની સજેશન્સ ફોર ઇમ્પ્રુવિંગ ધ વાઇફાઈ કનેક્ટિવિટી ઇન ધ હોસ્ટેલ હોસ્ટેલમાં તમને જે વાઇફાઈ આપવામાં આવ્યું છે તો શું એની કનેક્ટિવિટી પ્રોપર છે તમને પ્રોપર વાઇફાઈ મળી જાય છે યસ કે નો આર ધેર સફિશિયન્ટ સ્ટોરેજ સ્પેસ ફોર પર્સનલ બિલોંગિંગ્સ ઇન ધ રૂમ રૂમમાં તમને તમારો સામાન ગોઠવવા માટે સામાન રાખવા માટે પ્રોપર જગ્યા મળી છે યસ કે નો નેક્સ્ટ છે ડુ યુ થિંક દેર શુડ બી મોર કોમ્યુનિટી બિલ્ડિંગ એક્ટિવિટીઝ ઓર્ગનાઇઝ ઇન ધ હોસ્ટેલ શું તમને લાગે છે કે હોસ્ટેલની અંદર હજી સારી એક્ટિવિટીઝ થવી જોઈએ જેથી કરીને તમને લોકોને અહીંયા રહેવું કમ્ફર્ટેબલ લાગે થોડું યુનિક લાગે અને તમને રહેવાની મજા આવે યસ ઓર નો તો બસ આટલા અઢાર ક્વેશ્ચન્સ અહીંયા બનાવ્યા છે અઢારમાંથી તમે મિનિમમ દસથી પંદર ક્વેશ્ચન લખી શકો અને કદાચ તમને બધા જ ક્વેશ્ચન યાદ રહી જાય છે તો તમે અઢાર અઢાર પણ લખી શકો અને આમાં બીજા બે ત્રણ ક્વેશ્ચન તમારે તમારા પોતાના એડ કરવા હોય કે હોસ્ટેલની અંદર રહેતા સ્ટુડન્ટ્સને આ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય ફેસિલિટી બાબતે તો તમે એક બે ક્વેશ્ચન એડ પણ કરી શકો છો નેક્સ્ટ લાસ્ટ આપણે પેરેગ્રાફ એ લખવાનો છે યોર ફીડબેક ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન હેલ્પિંગ અસ ટુ ક્રિએટ અ બેટર લિવિંગ એન્વાયરમેન્ટ ફોર એવરી વન ઇન ધ હોસ્ટેલ તમે જે ફીડબેક ભરીને આપશો એ અમારા માટે હોસ્ટેલનું જે દરેક વ્યક્તિ માટે રહેવા માટેનું જે એટમોસ્ફિયર અથવા તો એન્વાયરમેન્ટ છે એને વધારે સારું કરવામાં અમને મદદરૂપ થશે પ્લીઝ ફિલ ફ્રી ટુ એડ એની એડિશનલ કોમેન્ટ્સ ઓર સજેશન્સ ઇફ યુ હેવ ઇફ યુ મે હેવ કદાચ તમને આ ક્વેશ્ચન તમને જે પૂછ્યા છે અથવા તો હજી ફેસિલિટી સારી કરવા માંગતા હોય તો તમારા કોઈ સજેશન હોય કોઈ કોમેન્ટ્સ હોય ફીડબેક હોય તો તમે ફ્રીલી અમારી સાથે શેર કરી શકો છો થેન્ક યુ ફોર પાર્ટિસિપેટિંગ ઇન ધીસ સર્વે અને છેલ્લે કહેવાનું છે કે તમે આ સર્વેમાં પાર્ટિસિપેટ કર્યું અમને કોપરેટ કર્યા એના માટે તમારો આભાર તો આ રીતે આપણે જસ્ટ ક્વેશ્ચનરી ક્વેશ્ચનર બનાવવાનું છે આન્સર્સ આપણે એક્ઝામમાં લખવાના નથી તો મેં તમને કેટલા ક્વેશ્ચન્સ લખવાના કેવી રીતે લખવાને સમજાવી દીધું છે આ લગભગ બે પેજનું થશે એક્ઝામમાં તમે બે પેજનું અથવા તો એક લગભગ તમારે દોઢેક પેજ જેટલું તમારે લખવાનું થશે કેમ કે દસ માર્કનું છે તો અત્યારે આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચનર છે ડિસ્કસ કર્યું છે લિવિંગ કન્ડિશન્સ ઇન કોલેજ હોસ્ટેલ બરાબર હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેકન્ડ ટોપિક લેવાના છે અનએમ્પ્લોયમેન્ટ અમંગ આર્ટ્સ ગ્રેજ્યુએટ્સ તો વન બાય વન એક પછી એક દરેક વિડીયોની અંદર હું આ એ ચૌદ ક્વેશ્ચનર છે એના વિડીયોસ અપલોડ કરવાની છું તો તમને લોકોને માહિતી મળી જશે કે કયા ક્વેશ્ચનરમાં આપણે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકીએ અને દસ માર્ક રોકડા તમે મેળવી શકો તો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને હું નવા વિડીયોઝ અપલોડ કરીશ તો તરત તમને નોટિફિકેશન આવશે પ્લસ મારી વોટ્સઅપ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફોલો કરી દેજો તો વિડીયો અપલોડ કરું છું એ પહેલાં હું વોટ્સઅપ ચેનલ પર સ્ટુડન્ટ્સ અપડેટ કરું છું તો ઝડપથી તમને નોટિફિકેશન મળશે અને તમે તરત વિડીયો જોઈ શકશો તો આઈ હોપ તમને લોકોને ક્વેશ્ચનર કઈ રીતે લખાય છે અને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે નેક્સ્ટ ટોપિકના ક્વેશ્ચનર છે હવે નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરીશ તો અત્યારે વિડીયો અહીંયા જ એડ કરીએ છીએ થેન્ક યુ એવરી વન ફોર વોચિંગ